नमस्कार विद्यार्थी मित्रों, हूँ चिंतन बारिया। आजना अपना ऑटोमोटिव होम लर्निंग विडियो में आपनु स्वागत करूँ छू। आज आपने ऑटोमोटिव विषय एक नवा प्रकरण विषय चर्चा अने नव शीखशू। आज आप वर्ग नव नो एकम तां ऑटोमोबाइल अने तेनी मुख्य प्रणालीओ एटले मुख्य सीस्टमों ऑटोमोबाइल से अलग अलग सीस्टमों संयोजन थयेलो छे। तो आपणे अलग अलग संयोजनोमां एक सिस्टम एटले के सत्र पहेलुं के जे छे चेसिस अने बॉडी ऑटो बॉडी। आज आ रसप्रद विषय आपणे अहीं आ लेक्चरमां चर्चा करीशुं। तो आवो आपणे शुरू करीए सत्र एक चेसिस अने ऑटो बॉडी। तो हवे मित्र पहेलो आवे छे परिचय। અગાઉના એકમમાં આપણે વિવિધ પ્રકારના ઓટોમોબાઈલ વિશે અભ્યાસ કર્યો। આપણે જે આગળના ચેપ્ટર ભણ્યા તેમાં આપણે અલગ અલગ પ્રકારના વિવિધ ઓટોમોબાઈલ્સ એટલે કે નવા નવા વાહનો તેના ઉપયોગના આધારે કયા વાહનોનો ઉપયોગ થાય છે તેની વિશે આપણે ચર્ચા કરી। આ એકમમાં આપણે ઓટોમોબાઈલની મુખ્ય સિસ્ટમો અને ઘટકો વિશે ચર્ચા કરીશું। આપણે અગાઉના ચેપ્ટરમાં જે અલગ અલગ વાહનો શીખ્યા તેમાંથી આપણે આ લેક્ચરમાં આપણે એની મુખ્ય સિસ્ટમો અને ઘટકો એટલે તેના પાર્ટ્સ ભાગો વિશે ચર્ચા કરીશું। ઓટોમોબાઈલના એ ઘણા ઘટકો અને એસેમ્બલીથી બનેલું છે એટલે કે ઓટોમોબાઈલ છે એ ઘણી બધી સિસ્ટમ અને અલગ અલગ પાર્ટ્સ ભેગા મળીને એકત્ર કરી અને એક વાહન બનાવવામાં આવે છે। એસેમ્બલી એટલે અલગ અલગ ઘટકો સિસ્ટમોનું એકત્રીકરણ કરવું, તે બિના પછી આપણને એક યોગ્ય વાહન પ્રાપ્ત થાય છે જે અલગ અલગ વસ્તુઓ અને સિસ્ટમથી બનેલું હોય છે। વધતા ઓટોમોબાઈલના ઉપયોગે ઓટોમોબાઈલના ઘટકોના ઉત્પાદનમાં નવા નવા એકમોનો વધારો કર્યો છે। હાલના આપણે ઉદ્યોગોમાં જોઈએ તો જે નવા નવા ઉદ્યોગો વિકસ્યા છે, નાના સ્કેલના હોય કે મધ્યમ સ્કેલના હોય કે મોટા સ્કેલના, સ્કેલ એટલે બહોળા પ્રમાણમાં એનું ઉત્પાદન, એમ કેટલા પ્રમાણમાં ઉત્પાદન થાય છે તેને સ્કેલ કહેવાય। એમ કે અત્યારે વાહનના ઉત્પાદનમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે જેના કારણે તેના ઘટકોના નિર્માણમાં પણ વધારો થયો છે। નાના એકમોની વાત કરીએ તો આપણા ગુજરાતના રાજકોટમાં અત્યારે મોટાભાગના વાહનોના સ્પેર પાર્ટ, ગિયર, નટબોલ્ટ બધી વસ્તુ રાજકોટમાં નિર્માણ થઈ રહ્યું છે, જેને લીધે નવા નવા ઉદ્યોગ સાહસકર્મીઓ પોતાનો ઉદ્યોગ સ્થાપી પોતાનો રોજગાર ચલાવે છે। વિવિધ ઓટોમોબાઈલના ઘટકોના ઉત્પાદન માટે ભારત વિશ્વના મોટા ઉત્પાદનના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે। આજે ઓટોમોબાઈલનો ઉદ્યોગો છે તેના કારણે ભારત વિશ્વમાં એક મોટા ઉત્પાદન એટલે કે ગાડીઓના નિર્માણમાં ભારતનું એક મોખાણું સ્થાન થવા જઈ રહ્યું છે। વિદેશની ગાડીઓ જેમ કે ટોયોટા, હ્યુન્ડાઈ, ફોર્ડ, વોલ્વો, રેનોલ્ટ વગેરે કંપનીઓ ભારતમાંથી તેમના ઓટોમોબાઈલના ઘટકો ભારતમાંથી જ આયાત કરે છે, એટલે કે આ મોટી મોટી જે કંપનીઓનું નામ લીધા તે બધી કંપનીઓ પોતાના સ્પેર પાર્ટ ઇન્ડિયામાં એટલે કે ભારતમાં બનાવી પોતાને ત્યાં લઈ જાય છે। હવે ઓટોમોબાઈલના મુખ્ય વિભાગો એટલે કે આપણા જે વાહન છે તેમાં કયા કયા સિસ્ટમો અને ભાગો આવે તેની જાણકારી મેળવીએ તો સૌથી પહેલાં આવે છે ચેસિસ અને સુપરસ્ટ્રક્ચર, બીજું આવે છે એન્જિનના ભાગો, પછી ત્રીજી સિસ્ટમ આવે છે લ્યુબ્રિકેશન સિસ્ટમ, ચોથી આવે છે કૂલિંગ સિસ્ટમ, પાંચમી છે સસ્પેન્શન સિસ્ટમ, છઠ્ઠી છે બ્રેકની સિસ્ટમ, સાતમી છે ટ્રાન્સમિશન સિસ્ટમ, આઠમી છે સ્ટેરિંગની સિસ્ટમ, નવમી આવે છે ફ્યુલ સપ્લાય સિસ્ટમ। ફ્યુલ સપ્લાય સિસ્ટમ એટલે કે આપણું જે ફ્યુલ, બળતણ, પેટ્રોલ અથવા ડીઝલ છે તેને એન્જિન સુધી પહોંચાડવું। પછી છે ઇલેક્ટ્રિક સિસ્ટમ। આપણે અહીં ચેસિસ અને સુપરસ્ટ્રક્ચર વિશે અભ્યાસ કરીશું। આકૃતિમાં દેખાય છે તેમ આ ચેસિસ છે, બરોબર? ચેસિસ વિશે શીખીએ તો આપણે પહેલાં ચેસિસ છે એક ફ્રેન્ચ શબ્દ છે, તે ફ્રેન્ચ ભાષામાંથી લીધેલો છે। તે વાહનની ફ્રેમ તથા વાહનનું મુખ્ય માળખું તેવો અર્થ થાય છે, એટલે કે
ચેસિસ એટલે વાહનનું મુખ્ય માળખું, એટલે કે તેની ઉપર આખું વાહનનો આધાર અને વજન રહેલો છે. ચેસિસ સામાન્ય રીતે જોઈએ તો આડા તથા ઊભા મેમ્બરના ભાગોથી બનેલી એક રચના છે. એટલે કે ચેસિસ કેવી હોય તો કે એમાં આડા પાટા હોય, ઊભા પાટા હોય, આ બધા વસ્તુને વેલ્ડિંગ અથવા નટ બોલ્ટથી જોડી અને ચેસિસ બનાવવામાં આવે છે. ચેસિસ સામાન્ય રીતે વાહનના બધા પાર્ટ્સની ગોઠવણી તેના પર થાય છે. એટલે કે જે આપણે ચેસિસ જોઈએ છીએ તેની ઉપર વાહનની બધી સિસ્ટમોનો આધાર, એટલે કે બધી વસ્તુની ગોઠવણી ક્રમબદ્ધ ચેસિસ ઉપર થાય છે. વાહનના બેલેન્સ તથા વાહનના વજનનો મુખ્ય આધાર ચેસિસ પર રહેલો છે, કારણ કે બધો વજન એટલે બધા સ્પેર પાર્ટથી માંડીને બધી સિસ્ટમ કોની ઉપર લાદવામાં આવે છે, તો કે ચેસિસ ઉપર. એટલે બધા વસ્તુનું વજન કોની ઉપર આવે? ચેસિસ ઉપર. અને ચેસિસથી ક્યાં ટ્રાન્સફર થાય? વ્હીલ ઉપર. એટલે વાહનનો બેલેન્સ કોના ઉપર આધાર રાખે છે? ચેસિસ ઉપર. પછી ચેસિસને આપણે જોઈશું મુખ્ય ઘટકો. ચેસિસ એ સ્ટીલનો મુખ્ય ભાગ છે, એટલે કે સ્ટીલથી બનાવેલી બોડી હોય, તેમાં આડા અને ઊભા મેમ્બર જોડેલા હોય. પછી આ છે, આ કારના કિસ્સામાં આડું બોડી ચેસિસનો મુખ્ય ભાગ છે, જોકે વાણિજ્ય તથા બસોમાં ચેસિસનો બોડીનો ભાગ નથી. વાણિજ્ય અને બસો એટલે કે તેમાં ચેસિસ ફ્રેમલેસ સ્ટ્રક્ચર હોય, તેમાં ચેસિસ હોય નહીં, તેવામાં એને ચેસિસ હોતી નથી. જ્યારે કે આપણે ટ્રક અને બસમાં આપણે જોઈએ તો ચેસિસ જોવા મળે છે. હાલની કારોમાં અમુક કેવું આવે કે આડા તથા ઊભા મેમ્બર એટલે ચેસિસ હોય જ નહીં, આખો બોડી ઉપર જ બધા પાર્ટ્સ ગોઠવેલા હોય. ચેસિસના મુખ્ય ઘટકોમાં જોઈએ તો એન્જિન્સ, ટ્રાન્સમિશન સિસ્ટમ એટલે કે પાવર સિસ્ટમ, આગળ અને પાછળ એક્સેલ, સ્ટેરિંગ સિસ્ટમ, સસ્પેન્શન સિસ્ટમ, વ્હીલ, ટાયર અને બ્રેક, કુલિંગ સિસ્ટમ સામેલ થાય છે. હવે આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ ચેસિસ આપેલી છે, તેમાં આગળના ભાગમાં રેડિએટર છે, તેની પાછળ છે એન્જિન છે, પછી છે ક્લચ આપેલો છે, ગિયર બોક્સ, પ્રોપેલર શાફ્ટ કે જે એન્જિનનો પાવર આપણને પાછલા વિલે આપણે છે, પછી આવે છે રિયલ, એક્સલ અને પેટ્રોલ ટેન્ક. આ બધા અલગ અલગ સિસ્ટમના પાર્ટ છે, એને આપણે ચેસિસ ઉપર લાદીએ છીએ. નીચે દેખાય છે સાઈડ મેમ્બર એ ઊભો પાટો છે, અને બીજો છે આડા પાટા. આ બંને પાટાઓના મિશ્રણથી આપણને ચેસિસ પ્રાપ્ત થાય છે. ચેસિસના મુખ્ય કાર્યો. ચેસિસના મુખ્ય કાર્યોમાં જોઈએ તો વાહનો અને તેના મુસાફરોનું વજનનું વહન કરવાનું છે, કારણ કે આપણે આગળ આપણે જોઈ ગયા કે ચેસિસ છે એની ઉપર બધા ભાગોનું વજન તથા ઇન્સ્ટોલેશન એટલે કે તેનું સેટિંગ અને બધી વસ્તુ ચેસિસ ઉપર કરવામાં આવે છે. એટલે વાહનની સિસ્ટમ તથા વાહનના મુસાફરોનું બધાનું વજન કોની ઉપર આપેલું હોય છે? તો કે ચેસિસ ઉપર. એન્જિનના ટ્રાન્સમિશન ટોર્ક એટલે કે એન્જિનનો પાવર અને દબાણ, તણાવને સાથોસાથ વેગ અને બ્રેકિંગ દરમિયાન ઉત્પન્ન થતા પાવરનો સામનો કરવો છે. જ્યારે આપણે એન્જિન ચાલુ હોય ત્યારે એન્જિનનો પાવર આપણે પાછલા વ્હીલમાં દેતા હોય, તો તે વખતે તેમાં પાવર અને દબાણ એટલે પ્રેશર ઉત્પન્ન થતું હોય. સાથોસાથ આપણે આ વાહન વેગમાં હોય ત્યારે અને આપણે જ્યારે બ્રેક કરીએ તે દરમિયાન તેમાં દબાણ ઉત્પન્ન થતું હોય, તો આ દબાણ પાવરને બધાનો તે સહન કરી શકવું જોઈએ અને ટકી રહેવું જોઈએ તેવી હોવી જોઈએ. વાહનની ઝડપ સાથે વળાંક લેતી વખતે ઉત્પન્ન થતા કેન્દ્રિત આગી બળનો સામનો કરતો હોવું જોઈએ ચેસિસ. એટલે કે જ્યારે આપણે સ્પીડમાં જ કોઈ પણ જગ્યાએ આપણે વળાંક લેતા હોઈએ અથવા સામાન્ય રીતે વળાંક લેતી વખતે આપણા વાહનમાં કેન્દ્ર ત્યાગી બળ એટલે કે કેન્દ્રથી બહારની બાજુ ફંગોળાવાનું બળ, તે વખતે તે કેન્દ્ર ત્યાગી બળનો મજબૂતાઈથી સામનો કરી શકવું જોઈએ. આગળ અને પાછળની એક્સલમાં
ઉદ્ભવતા અને કંપન થતા એટલે કે આગળના વ્હીલ અને પાછળના વ્હીલની જોડી ઉપર નીચે થતી હોવાથી બેન્ડિંગ લોડ અને ટ્વિસ્ટિંગ આમળબળ સામે ટકી રહેવું જોઈએ. એટલે કે જ્યારે આપણે વાહન ચલાવતા હોય ત્યારે આગલા વ્હીલની જોડી અને પાછલા વ્હીલની જોડી બંનેની એક્સલ સાથે જોડેલા હોય, આગલી એક્સલ અને પાછલી એક્સલ, આ બંને એક્સલ રોડ રસ્તાના પ્રમાણે ઉપર નીચે થતી હોય, તે દરમિયાન તેનામાં બેન્ડિંગ એટલે કે બેન્ડ થવાની શક્યતાઓ છે, કારણ કે તેની પર બધું વાહનનું વજન હોય. તે દરમિયાન તે તેને સહન કરી અને બેન્ડિંગ ન થાય તે તેનામાં લક્ષણ હોવું જોઈએ. ટ્વિસ્ટિંગ બળ આમળ એટલે કે એ તૂટી જવું અને બ્રેક થઈ જવું જોઈએ નહીં. હવે એની પછીનો મુદ્દો આવે છે ઓટોમોબાઈલની બોડી અથવા સુપરસ્ટ્રક્ચર. ઉત્પાદકો પાસેથી ચેસિસ પ્રાપ્ત કર્યા પછી બોડી અથવા આંતરિક રચના એટલે કે સુપરસ્ટ્રક્ચર બનાવવામાં આવે છે. સુપરસ્ટ્રક્ચરનો આકાર તે વાહનના મૂળભૂત ઉપયોગ પર આધાર રાખવામાં આવે છે. જ્યારે ઉત્પાદક આપણને ગાડી આપે ત્યારે માત્ર ખાલી એક ડ્રાઈવરની સીટ જ હોય છે. તમે ટ્રકમાં જોયેલું હશે કે અથવા બસમાં જોયેલું હશે, કોઈ બી નવો ટ્રક લે એટલે તેમાં ખાલી કેબિન હોય, એ ઓપન હોય અને તેમાં માત્ર ખાલી એક ડ્રાઈવરની સીટ આપેલી હોય, બાકીની કાંઈ બોડી આપેલી હોય નહીં, માત્ર ખાલી ચેસિસ આપેલી હોય. અને તેના સુપરસ્ટ્રક્ચરનો આકાર તેના કયા પ્રકારના ઉપયોગમાં લેવાનો છે, લોડેડ ટ્રક માટે કરવાનો છે, સિમેન્ટ વહન કરવા માટે છે, પેટ્રોલ કે ડીઝલ અથવા દૂધના વહન કરવા માટે છે, તે તેના ઉપયોગ પર આધાર રાખી તેને બનાવવામાં આવે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે ફ્રેમના અલગ અલગ ભાગ આપેલા છે, તેને આધારે આપણે ચેસિસ ઉપર તેને ફિટ કરી શકીએ છીએ. ફ્રેમલેસ સુપરસ્ટ્રક્ચરના કિસ્સામાં બોડી અને ચેસિસનો અભિન્ન ભાગ છે, એટલે કે ફ્રેમલેસ સ્ટ્રક્ચર હોય બરાબર, એમાં ચેસિસ જ ના હોય, એટલે સુપરસ્ટ્રક્ચર કોને હોય, ચેસિસનું અભિન્ન અંગ હોય, કારણ કે એમાં ફ્રેમ જ ના હોય, ફ્રેમલેસ હોય, બરાબર છે. આકૃતિમાં જોયું તે પ્રમાણે કાર ધાતુ અથવા ફાઇબરના ગ્લાસની શીટથી બનેલો છે જેથી મુસાફરો તેમાં બેસી શકે. ધૂળ તથા વરસાદથી મુસાફરોને બચાવવા માટે કાચની બારી બોડીની દરેક બાજુ પર બનાવવામાં આવે છે. એટલે કે જે આ સુપરસ્ટ્રક્ચર છે એમાં તમે જોયું કે આખું શીટથી બનેલું હોય, તેમાં પૂરતો પ્રકાશ મળી રહે તે માટે તેમાં ગ્લાસ ફિટ કરેલા હોય, બરાબર. આગળની બાજુએ તમે જોવો તો ડ્રાઈવરને ત્યાં કાચ હોય, રિયરમાં કાચ હોય એટલે કે પાછળ કાચ હોય અને આજુબાજુ ગ્લાસ હોય, જેની મદદથી આપણે તડકા સામે, વરસાદ અને ધૂળ સામે રક્ષણ મેળવી શકીએ છીએ. સામાન્ય રીતે બોડી એલ્યુમિનિયમ અથવા સ્ટીલની બનેલી હોય છે. બહોળ પ્રમાણમાં તમે જુઓ તો સ્ટીલની સરખામણીમાં એલ્યુમિનિયમનો વધારે ઉપયોગ થાય છે, કારણ કે તે વજનમાં હલકું છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કાર કે કોઈ પણ વસ્તુ જુઓ સુપરસ્ટ્રક્ચર, તો સામાન્ય રીતે વસ્તુ કેવી હોય, હળવી હળવી શું કામ રાખે, જેનાથી એન્જિન ઉપર વજન ઓછું આવે, બરાબર છે. એટલે કે જે આ કાર છે તેની બોડી એલ્યુમિનિયમની વધારે બનાવવામાં આવે છે સ્ટીલની સરખામણીમાં, કારણ કે સ્ટીલ કેવું હોય વજનમાં મજબૂત હોય, એલ્યુમિનિયમ કેવું હોય વજનમાં હળવું હોય, જેને લીધે અત્યારે મોસ્ટ ઓફલી બધી ગાડીમાં એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રકમાં ડ્રાઈવરના કમ્પાર્ટમેન્ટ ઢાંકેલું હોય છે તે બાકીનું ખુલ્લું રાખવામાં આવે છે. આવી બોડીને સામાન્ય રીતે લોડ બોડી કહેવામાં આવે છે, જે તમને આપણે વાત કરી કે લોડ બોડી કેમ, તો કે એના ઉપયોગના આધારે આપણે નક્કી કરવાનું હોય કે કયા ટાઈપની તેનો ઉપયોગ છે. મોટાભાગના કેસમાં એ ખુલ્લું બોડી હોય છે, પણ જ્યારે પ્રવાહી પદાર્થ દૂધ અને બળતણના ઉત્પાદનોનું પરિવહન કરવાનું હોય ત્યારે ચેસિસ પર એક ટાંકી જોડવામાં આવે છે. ચેસિસ અને બોડી વચ્ચે બરાબર રબર પેકિંગ વડે આઈ અથવા યુ બોલ્ટની મદદથી બોડીને ચેસિસ પર ગોઠવવામાં આવે છે. આઈ અને યુ બોલ્ટ એટલે
તેનો આકાર આઈ અથવા યુ આકારનો હોય. ટાંકી અને સુપરસ્ટ્રક્ચર અથવા ચેસિસ વચ્ચે તેને રાખી અને ફિટ કરવામાં આવે છે. ચાર પછીનો આપણો છેલ્લો મુદ્દો છે ઓટોમોબાઈલમાં બોડીની આવશ્યકતાઓ. એટલે કે આપણે જે ઓટોમોબાઈલમાં જે સુપરસ્ટ્રક્ચર છે બરાબર અથવા બોડી છે એમાં કયા કયા લક્ષણો હોવા જોઈએ. તો કે વજનમાં હલકું હોવું જોઈએ, વજનમાં ભારે હોય તો આપણને ઓલરેડી લોડ એન્જિન અને ચેસિસ ઉપર પડી શકે. ત્યાર પછી આવે છે ઘટકોની સંખ્યા બને તેટલા ઓછામાં ઓછી હોવી જોઈએ. ચેસિસ છે તેના પાર્ટ્સ હંમેશા કેવા હોવા જોઈએ, શક્ય બને તેટલા ઓછા. જેમ ઓછા હોય તેમ આપણું જોઈન્ટ ઓછા આવે અને ગોઠવણી ઓછી કરવાની થાય. હવે બોડીને ઘર્ષણ અને તણાવ સામે લાંબુ ટકી રહે તેવું હોવું જોઈએ. જલ્દીથી તૂટી જાય અથવા ઘર્ષણ થઈને ઘસાઈ જાય તેવું હોવું જોઈએ નહીં. લોડનું વિતરણ સમાન રીતે થવું જોઈએ. લોડ એટલે વજન, ગાડીમાં જે વજન હોય સ્ટ્રેચ ઉપર આવતો હોય તે બધાનું વજનનું વહન કેવું એક સરખી રીતના થતું હોવું જોઈએ. મુસાફરો અને સામાન માટે પૂરતી જગ્યા હોવી જોઈએ. જે આપણે સુપરસ્ટ્રક્ચર એવી રીતના બનાવવું જોઈએ કે સામાન્ય રીતે તેના પેસેન્જર આરામદાયક રીતના બેસી શકે અને તેમનો સામાન તેમાં સરસ રીતના ગોઠવાય તે બાબતનું આપણે ધ્યાન રાખવું જોઈએ. જ્યારે વાહન ચાલી રહ્યું હોય ત્યારે વાહનમાં કંપન ઓછું થવું જોઈએ. જ્યારે આપણે કોઈપણ રસ્તા ઉપર જતા હોય ત્યારે તેમાં કંપન ઓછું થવું જોઈએ જેનાથી વાઇબ્રેશન ઓછું થાય. જોઈન્ટ્સ ઓછા હોય તો વાઇબ્રેશન કેવું થાય, ઓછું. તે ઉત્પાદનમાં સસ્તા અને સરળ હોવું જોઈએ, એટલે કે તેનું ઉત્પાદન આસાનીથી થતું હોવું જોઈએ અને તે સસ્તું હોવું જોઈએ. ત્યાર પછી ચારે બાજુ વ્યવસ્થિત જોઈ શકાય તેવા ગ્લાસ લગાવેલા હોવા જોઈએ. જે સુપરસ્ટ્રક્ચર છે તેમાંથી આપણે ચારે બાજુ વ્યવસ્થિત રીતના જોઈ શકીએ તે રીતના ગ્લાસ લગાવેલા હોવા જોઈએ. તે આકર્ષક આકાર અને રંગ ધરાવતું હોવું જોઈએ, એટલે કે તેનું આઉટર લુક સરસ અને રંગ વ્યવસ્થિત હોવો જોઈએ. એન્જિન અને સસ્પેન્શન સિસ્ટમ સુધી સારી તથા સરળ પહોંચ હોવી જોઈએ. એટલે કે આપણે કંઈ રિપેરિંગ કરવું હોય અથવા મરમ્મત કરવી હોય તો આપણે એન્જિન તથા સસ્પેન્શન સિસ્ટમ આરામથી પહોંચી શકવા જોઈએ. કંઈ એમાં અડચણ આવી ન જોઈએ. આપણે કોઈ પણ વસ્તુ રિપેરિંગ કરવી છે તો આપણે ઉપરથી તેને ખોલીને વ્યવસ્થિત રીતના કરી શકવી જોઈએ. એટલી ગૂંચવણ ભળી બનાવટ ન હોવી જોઈએ જેથી આપણને સમારકામ કરવામાં વચ્ચે આડશ આવે. ત્યાર પછીનો મુદ્દો છે હવા માટે લઘુત્તમ અવરોધ હોવો જોઈએ. એટલે કે આપણે જ્યારે મુસાફરી કરતા હોય ત્યારે હવાનો અવરોધ હંમેશા ઓછો રહેવો જોઈએ. તો અહીં આપણે આ લેક્ચરમાં ચેસિસ અને સુપરસ્ટ્રક્ચરની જરૂરિયાત, તેના બનાવટ વિશે ચર્ચા કરી. આજના આ વિષય આપણે અહીં રાખીએ છીએ.